હલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? સાઈરામ. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગેલ્યુસેકના કદનો નિયમ એનો અભ્યાસ કર્યો, અને એમાં એક મેં તમને ક્વેશ્ચન પૂછ્યો હતો જે આપણે અહીંયા સોલ્વ કરીએ. ઘણા જવાબ લખ્યો તે અમુક એ છે જવાબ મને પર્સનલ વોટ્સઅપમાં પણ આપ્યો હતો જેના સાચા હતા, પણ અમુક હજી જવાબ દેવામાં અચકાય છે. તો આની અંદર ક્વેશ્ચન હતો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયાથી એમોનિયા બને ત્યારે એનું કદ પ્રમાણ 1:3 કદ જેમ 2 કદ 1:3:2 છે. તો અહીં 30 ml ડાયહાઇડ્રોજન સાથે 30 ml નાઇટ્રોજન આપ્યું હતું. તો અહીં શરૂઆતનું કદ તમને આપેલું હતું 30 ml. તો અહીં જો 30 ml નાઇટ્રોજન વપરાઈ જાય તો તેની સામે ડાયહાઇડ્રોજન કેટલું જોઈએ? તો કે 1:3, એટલે 30 હોય તો આ 90 ml જોઈએ. તો અહીં 90 ml ડાયહાઇડ્રોજન તો આપ્યો નથી, એનો મતલબ કે ડાયહાઇડ્રોજન સીમિત પ્રક્રિયક છે. તો હવે એનાથી ઊંધું 30 ml ડાયહાઇડ્રોજન સંપૂર્ણ વપરાય જાય તો નાઇટ્રોજન કેટલો વપરાશે? તો કે 3:1, એટલે હાઇડ્રોજન કરતા નાઇટ્રોજનનું કદ ત્રીજા ભાગનું થાય. આ સિમ્પલ મેથ છે. તો 30 સામે અહીંયા 10 ml વપરાશે. તો આપણી પાસે ડાયનાઇટ્રોજન તો છે 30 ml છે, તો અહીં વપરાતું કદ ડાયનાઇટ્રોજન નું કેટલું થાય છે? 10 ml, જ્યારે ડાયહાઇડ્રોજન સંપૂર્ણ વપરાઈ જશે 30 ml. શરૂઆતમાં નિપજ નથી, પણ નિપજ કેટલી બનશે? તો કે અહીં ડાયનાઇટ્રોજન જેટલો વપરાય એનાથી બમણું એમોનિયા ઉત્પન્ન થાય, કારણ કે એનું પ્રમાણ છે 1:2. તો અહીં 10 ml નું આ કેટલું થશે? 20 ml. દસ એમએલ નું કેટલું થશે? અહીં 20 ml એમોનિયા ઉત્પન્ન થશે. ત્યારબાદ અહીં બાકી રહેતું કદ પૂછેલું હતું, તો 30 માંથી 10 ml તો વપરાઈ ગયું, એટલે 20 ml ડાયનાઇટ્રોજન બાકી રહેશે. પેલો જવાબ, 20 ml ડાયનાઇટ્રોજન બાકી રહેશે, હાઇડ્રોજન સંપૂર્ણપણે વપરાઈ જશે, કાંઈ પણ બાકી રહેશે નહીં, અને 20 ml એમોનિયા નિપજ મળશે. તો માગેલ પ્રશ્નનો જવાબ શું આવશે? 20 ml N2 બાકી રહેશે અને 20 ml એમોનિયા છે એ નિપજ ઉત્પન્ન થશે. તો MCQમાં પૂછ્યું હોય તો એનું સ્ટેટમેન્ટ સાચું આ થાય, 20 ml નાઇટ્રોજન બાકી રહેશે અને 20 ml એમોનિયા ઉત્પન્ન થશે, ડાયહાઇડ્રોજન સંપૂર્ણ વપરાઈ જશે. તો સીમિત પ્રક્રિયક, મર્યાદિત પ્રક્રિયક ડાયહાઇડ્રોજન થશે. ક્લિયર થયું બધાને? ઓકે, ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. 11મા ધોરણની અંદર છે એ 2 માર્કમાં કે 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. ડાલ્ટનના પરમાણ્વ સિદ્ધાંતની અભિધારણા, એ પહેલા હું તમને કહી દઉં, વચ્ચે એક એવોગેડ્રો નિયમ જે મેં બાકી રાખી દીધો છે, એ બાકી એટલા માટે રાખી દીધો કે એવોગેડ્રો નિયમને સાચી રીતે સમજવો હોય તો
तेना माटे मोल मोल संकल्पना परमाणुय दळ अणुय दळ कई रीते शोधवामां आवे छे એ પેલા જાણવું જરૂરી છે. તો પેલા એ હું મુદ્દાની ચર્ચા કરીશ અને પછી એવો ગેડરો આંખમાં તમને લઈ જઈશ. પછી તમને એવો ગેડરો આંખ સમજવાની ખૂબ જ મજા આવશે. અને એવો ગેડરો આંખ એવો પોઈન્ટ છે કે જેના આધારે કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પ્રશ્ન પૂછાયેલા છે અને એની પણ ચર્ચા કરશું. એ પહેલાં એક થિયરિકલ પોઈન્ટ ક્લિયર કરીએ. રાસાયણિક સંયોગીકરણના નિયમના આધારે ડાલ્ટને પરમાણુ વિશેની અભિધારણા એટલે પોસ્ટ્યુલેટ રજૂ કરી કે પરમાણુ કેવો છે, શું છે. તો કે દ્રવ્યના નાનામાં નાના કણને કે ભાગને પરમાણુ કહે છે. પરમાણુ અવિભાજ્ય છે એનો મતલબ કે હવે પરમાણુનું આગળ વિભાજન શક્ય નથી. આ ડાલ્ટને કીધું હતું. કોઈ એક તત્વના બધા પરમાણુ સમાન હોય છે જ્યારે અન્ય તત્વના પરમાણુથી એ જુદા હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન તત્વ છે તો હાઇડ્રોજન તત્વમાં બધા પરમાણુ છે એ હાઇડ્રોજનના જ હશે. એટલે કે કોઈ એક તત્વના બધા પરમાણુના દળ સમાન હશે અને એના રાસાયણિક ગુણધર્મો પણ કેવા હશે, સમાન. જેમ કે હાઇડ્રોજન છે એ કોઈ પણ સંયોજન સાથે એક ગ્રામથી ન સંયોજાતું હતું. ઓક્સિજન છે એ 16 ગ્રામથી ન સંયોજાતું હતું. આપણે સરળ ગુણક પ્રમાણના નિયમમાં ભણ્યા તો એનો ગુણોત્તર એ જ રીતે હતો. એવું નહીં કે નહીં આ વખતે 16 ની આ વખતે 14 લઈએ, આ વખતે 15 લઈએ, આ વખતે થોડુંક વધારે થઈ ગયું, ઓવર થઈ ગયું ઓક્સિજનનું, એ 20 ગ્રામ સંયોજાણો નહીં. H2O નું ઉદાહરણ લાવ તો H2Oમાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન જ હશે. પછી કેલ્શિયમ ઓક્સાઇડ લાવું તો એમાં કેલ્શિયમ 40 ગ્રામ હશે, ઓક્સિજન 16 ગ્રામ જ હશે. એટલે તત્વના દળ અને તેના રાસાયણિક ગુણધર્મો એક સમાન હોય છે. તો આ તત્વો એકબીજાથી એ રીતે જુદા પડે છે કે દરેકના દળ જુદા જુદા હોય છે. જુદા જુદા તત્વો વિવિધ રીતે સંયોજાઈને સંયોજન બનાવે ત્યારે સંયોજનમાં રહેલા પરમાણુની સાદી નાની પૂર્ણાંક સંખ્યા હોય છે. ત્યાં સાદી નાની પૂર્ણાંક સંખ્યા દર્શાવતા સ્પીસીઝને અણુ કહે છે. મેં આને પહેલાં એ સમજાવ્યું હતું કે પાણી, તો પાણીને આપણે બોલીએ H2O, તો એનો અર્થ એવો નહીં કે પાણી ગમે એટલું લ્યો એટલે એમાં બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન હોય. હા, એના એક અણુમાં બે હાઇડ્રોજન હોય અને એક ઓક્સિજન હોય. કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો, તો એમાં એક કેલ્શિયમ હોય એક ઓક્સિજન હોય. એલ્યુમિના એ L2O3, બે એલ્યુમિનિયમ હોય અને 3 ઓક્સિજન હોય છે. તો આ નાની સ્પીસીઝને અણુ કહેવાય અને આપણે જે બોલીએ L2O3 એને અણુસૂત્ર કહેવાય. એલ્યુમિનાનું અણુસૂત્ર શું, તો કે L2O3. પાણીનું અણુસૂત્ર શું, તો કે H2O. કેલ્શિયમ ક્લોરાઇડનું અણુસૂત્ર શું, તો કે CaCl2. અણુ એવી સ્પીસીઝ છે કે તે સંયોજનમાં રહેલા પરમાણુની નાની સાદી પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમના આધારે ડાલ્ટને કેટલાક પરમાણુ અંગેની અભિધારણા રજૂ કરી. પણ વિજ્ઞાન છે એ અહીંયાથી સીમિત નથી બની જતું. પ્રયોગો સંશોધનો છે એ ચાલુ જ રહેતા હોય છે. આ બધા સ્ટેટમેન્ટનું ખંડન કરવા માટે કે ભાઈ પરમાણુનું વિભાજન કેમ શક્ય નથી, તો જુદા જુદા બીજા વૈજ્ઞાનિકો છે એના તરફ થઈ સંશોધન કરવા માંડે, જે આપણે બીજા ચેપ્ટરમાં ભણશું કે પરમાણુનું વિભાજન શક્ય છે. અહીં આપણે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનની બહુ ચર્ચા આવશે જ નહીં, કારણ કે ડાલ્ટનના સમયે 19મી સદીની અંદરની વાત થાય છે ત્યારે પરમાણુ કેવો હતો, અવિભાજ્ય. તો જે સંયોગીકરણના નિયમો ભણાવ્યા એ પરમાણુના દળથી ભણાવ્યા. અને ફરી પાછું કહું, પરમાણુ દળ કઈ રીતે શોધવામાં આવતું હતું ત્યારે,
તો કે માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધન દ્વારા. અને પછી એવું નક્કી થયું કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોનની જે સંખ્યા હોય એટલું જ એનું દળ થાય છે. તો હવે પછીના પોઈન્ટની અંદર હું પરમાણુય દળ, આણ્વીય દળ માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા કઈ રીતે શોધવામાં આવે છે, પછી મોલ શું છે, એ બધા કન્સેપ્ટનો ક્લિયર કરી અને પછી એવોગેડ્રો આંક અને એવોગેડ્રો સિદ્ધાંતમાં આપણે જઈશું. હવે ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતની મર્યાદા કહું તો ડાલ્ટનનો પરમાણુય સિદ્ધાંત એ સમસ્થાનિકો માટે અને કેન્દ્રીય પ્રક્રિયાઓ માટે લાગુ પડતો નથી. સમસ્થાનિકો એટલે ફરી પાછું કહી દઉં અને પહેલાના લેક્ચરમાં પણ કીધું હતું, સમસ્થાનિકો એટલે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક જુદા જુદા હોય. જેમ કે હાઇડ્રોજન છે એના ત્રણ સમસ્થાનિક છે, પરમાણુ દળ એક બે અને ત્રણ. કાર્બનના બે સમસ્થાનિકો છે, C12 C14. આ રેડિયો સક્રિય કાર્બન છે, રેડિયો એક્ટિવિટી ધરાવે, કિરણો ઉત્સર્જિત કરે. C12 C14 તો બંનેના પરમાણુ દળ કેવા હોય છે, જુદા જુદા. તો સમસ્થાનિકો માટેની વાત કરું કે એક જ તત્વના બધા પરમાણુના દળ સમાન હોય તો અહીં ક્યાં સમાન. હા, હું એમ કહું કે હાઇડ્રોજન છે એક પરમાણુ દળ ધરાવતો છે, એ 99% છે, આ 0.0156 જેવું છે, અને આ તો ગણા ગાંઠા 10^-15 એટલા જ કણો મળે. ખ્યાલ આવે છે? એવી રીતે C12 છે એનું પ્રમાણ વધુ હોય પણ C14 પણ મળે જ છે. તો એમ ના કહી શકાય કે તત્વમાં રહેલા દરેક પરમાણુના દળ સમાન છે. પછી અપવાદ આવી જાય કે સમસ્થાનિકો હોય તો ત્યાં ડાલ્ટન છે એનું મોટું બંધ થઈ જાય કે સમસ્થાનિકો માટે આ લાગુ પડતો નથી. ચાલો નેક્સ્ટ ફંડામેન્ટલ પોઈન્ટ, પરમાણુય દળ એકમ અને પરમાણુય દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે. મેં તમને કીધું કે એ પરમાણુય દળ તો આપી દેવામાં આવે છે પણ આપણા નોલેજમાં આવવું જોઈએ કે પરમાણુય દળ કઈ રીતે શોધતા જ્યારે પરમાણુ અવિભાજ્ય હતો ત્યારે. તો કાર્બનના બે સમસ્થાનિકો છે, હમણાં ચર્ચા કરી, કાર્બનના બે સમસ્થાનિકોમાં કાર્બનનો C12 એટલે કે પરમાણુ દળ બે ધરાવતા C12 ને પ્રમાણિત ગણી તેના 12 ગ્રામ પરમાણુ દળને પ્રમાણિત ગણો અને એના આધારે C12 ના 1/12 માં ભાગને પરમાણુય દળ એકમ તરીકે સ્વીકાર્યો. હવે હું જે ચર્ચા કરું છું કે પરમાણુ દળ કઈ રીતે નક્કી કરવામાં આવ્યા તો એ પહેલાની સામાન્ય ચર્ચા કરી દઉં તમને. બહુ એ જૂની પદ્ધતિ છે પણ એમાં C12 ને પ્રમાણિત નહોતો ગણ્યો, હાઇડ્રોજનનો પરમાણુ દળ શોધી લીધો, કેટલો હતો, 1. હવે ખાલી નોલેજ માટે જોજો, એક આવું વજન કાંટો સામાન્ય દર્શાવું છું, ઇમેજિનેશન થોડું કરવાનું છે. હવે એક બાજુ મેં ઓક્સિજન રાખ્યો, એક ઓક્સિજન પરમાણુ, અને આ બાજુ એક હાઇડ્રોજન રાખ્યો, તો
તુલા છે આ બાજુ નમી ગયું, કારણ કે ઓક્સિજન છે એ હાઇડ્રોજન કરતા ભારે છે. તો મારે બંનેને સમાન કરવા હોય તો શું કરવું પડે? તો કે હું હાઇડ્રોજન ઉમેરતો જ ગયો. 16 હાઇડ્રોજન ઉમેર્યા ને, કેટલો? 16 હાઇડ્રોજન આ બાજુ ઉમેર્યા ને ત્યારે બેલેન્સ થયું. એનો મતલબ કે હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1 ગ્રામ છે, તો 16 પરમાણુનું દળ કેટલું થશે? 16 ગ્રામ. તો ઓક્સિજનનો પરમાણુ દળ કઈ રીતે થયો? 16 ગ્રામ નક્કી થયો. આ રીતે પણ કરવામાં આવતું કે ઓક્સિજન છે એ હાઇડ્રોજન કરતા 16 ગણો ભારે છે, તો ઓક્સિજનનો પરમાણીય દળ કેટલો નક્કી થયો? 16 ગ્રામ. હાઇડ્રોજનની સાપેક્ષે કાર્બન 12 ગણો ભારે છે. કાર્બન કેટલા ગણો ભારે છે? 12 ગણો. તો હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 હોય તો કાર્બનનો પરમાણુ દળ કઈ રીતે 12 નક્કી થયો? તો આ પહેલાના સમયની વાત કરું, પરંતુ સ્ટાન્ડર્ડ કેમિસ્ટ્રીની અંદર કાર્બન C12 ના પ્રમાણિત ગણી તેના 12 ગ્રામ પરમાણુ દળને પ્રમાણિત ગણ્યો, અને તેનો 1/12 ભાગને પરમાણીય દળ એકમ તરીકે સ્વીકાર્યો, જેને કહેવામાં આવે છે પરમાણીય દળ એકમ, એક એટોમિક માસ યુનિટ, AMU, એટોમિક માસ યુનિટ. અને એટોમિક માસ યુનિટ એક AMU નું ગ્રામમાં દળ નક્કી થયું 1.66056 × 10⁻³³ ગ્રામ. આ બીજા ચેપ્ટરમાં હું કહીશ કે આ પ્રોટોન ન્યુટ્રોનનું દળ જેટલું થયું, એક પ્રોટોન એક ન્યુટ્રોનના દળ જેટલું થયું. આ AMU એટલે 1/12 ભાગ, અને 1 AMU નું ગ્રામમાં દળ કેટલું નક્કી થયું? 1.66056 × 10⁻³³ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ દ્વારા. તો જ્યાં જ્યાં એટોમિક માસ યુનિટ આવે એટલે કેટલું દળ લેવાનું? 1.66056 × 10⁻³⁴ આવશે. 1.66056 × 10⁻². તો હવે આ એટોમિક માસ યુનિટના આધારે છે જુદા જુદા પરમાણુના પરમાણીય દળ છે એ માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા નક્કી કરવામાં આવ્યા. હવે દાખલા તરીકે માસ સ્પેક્ટ્રોસ્કોપી દ્વારા એક હાઇડ્રોજન પરમાણુનું દળ, એક હાઇડ્રોજન પરમાણુનું દળ છે એ 1.6736 × 10⁻²⁴ મળ્યું. આ દળ કઈ રીતે નક્કી થયું? માસ સ્પેક્ટ્રોમીટર ની અંદર કે એક હાઇડ્રોજન નો પરમાણુ તમે લ્યો તેનું દળ કેટલું નક્કી થયું? 1.6736 × 10⁻²⁴. તો હવે હાઇડ્રોજનનો પરમાણીય દળ બરાબર એક હાઇડ્રોજનનું દળ છેદમાં એટોમિક માસ યુનિટ. તો 1.6736 × 10⁻²⁴ છેદમાં એક એટોમિક માસ યુનિટ એટલે કેટલું? 1.6506 × 10⁻²⁴. સાદરૂપ આપશો એટલે 1.0078 એટોમિક માસ યુનિટ, કારણ કે આ ગ્રામ, આ ગ્રામ પ્રતિ AMU, 1 AMU નું ગ્રામમાં દળ
1.6056 ગ્રામ ગ્રામ કેન્સર. તો હાઇડ્રોજનનું એક્યુરેટ દળ કેટલું? 1.008 એટોમિક માસ યુનિટ, 1.008 યુનિફાઈડ માસ પણ કહેવાય. યુ એટલે શું? યુનિફાઈડ માસ આધુનિક ભાષામાં. બાકી કહેવાય 1.008 એટોમિક માસ યુનિટ, એએમયુ. તો આ રીતે હાઇડ્રોજનના પરમાણુનું પરમાણુ દળ નક્કી થયું. એવી રીતે બીજા તત્વના પરમાણુના પરમાણુ દળ પણ નક્કી કરી શકાય. જેમ કે બીજું એક બે ઉદાહરણ લઈ લઈએ કે માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા એક કાર્બનનું દળ નક્કી થયું 1.99 ગુણ્યા 10^-23 ગ્રામ. અંક સંખ્યામાં તો આગળ ઘણા બધા આવે, પરંતુ અહીં કાર્બનના એક પરમાણુનું દળ હજી પોઈન્ટ પછીના આંકડામાં દર્શાવું તો 99.2648 ગુણ્યા 10^-23 ઘાત ગ્રામ, આટલા અંક સુધી આવી શકે. સાર્થક સંખ્યા કેટલી થઈ? 3, 2, 5, 2, 7 સુધીનું. તો હવે કાર્બનનો પરમાણુ દળ, હવે ડાયરેક્ટ સૂત્ર નથી મૂકતો, શું? એક કાર્બનનું દળ છેદમાં એટોમિક માસ યુનિટ, કારણ કે આપણે સંદર્ભ તરીકે, રેફરન્સ તરીકે કેને લીધો છે? કાર્બનના C12ના 1/12માં ભાગને. તો 1.9648 ગુણ્યા 10^-23 ઘાત છેદમાં કેના સંદર્ભમાં લેવાનું છે? એટોમિક માસ યુનિટનું ગ્રામમાં દળ 1.6606 ગુણ્યા 10^-24 ઘાત. આનું સાદરૂપ આપશો એટલે 12 આવશે. વૈજ્ઞાનિક અંક પદ્ધતિના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આગળ શીખડાવેલા છે એ રીતે સાદરૂપ તમે આપજો. અને 11th 12th ની અંદર તમે કેલ્ક્યુલેટર પણ વાપરી શકો. એટલે એ રીતે ગણતરી કરી 10^-24 ઘાત ઉપર આવે તો 10^+24 = 23 + 24 એટલે 10^1 ઘાત. ખ્યાલ આવી ગયો? તો અહીંયા રાઉન્ડ અપ આવે કે 1.199 ગુણ્યા 10^1 ઘાત 11.99 ગુણ્યા 11.99 એટલે 12 એટોમિક માસ યુનિટ, 12 યુનિફાઈડ માસ. તો આ જે અગત્યનું છે એ કેના દ્વારા નક્કી કરવામાં આવે છે? એ સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધન દ્વારા નક્કી થાય છે. ઘણા બધા તત્વોના ઉદાહરણ આપી શકીએ. હજી એક આપણે લઈ લઈએ, એક ઓક્સિજન પરમાણુનું દળ કેના દ્વારા? માસ સ્પેક્ટ્રોમીટર દ્વારા 2.65 × 10^-23 ઘાત ગ્રામ. તો ઓક્સિજનનું દળ, ઓક્સિજનના એક પરમાણુનું દળ 2.65 × 10^-23 ઘાત ગ્રામ છેદમાં કેના સંદર્ભમાં લેવાનું છે? તો કે એટોમિક માસ યુનિટ 1.6606 × 10^-24 ઘાત ગ્રામ. આમાં પણ સાદરૂપ આપો અને રાઉન્ડ અપ આવશે 16 એટોમિક માસ યુનિટ અથવા 16 યુનિફાઈડ માસ. તો આ રીતે છે એ પરમાણુ દળ છે એ જુદા જુદા પરમાણુના નક્કી કરવામાં આવ્યા. એનામાં સંદર્ભ તરીકે કેને લીધે? C12ના પરમાણુને. ઈ પહેલા કેનો લેવાતો? તો કે હાઇડ્રોજન. હાઇડ્રોજનની એકની સાપેક્ષે ઓક્સિજન 16 ગણો, તો કે 16. અહીં કાર્બન 12 ગણો, તો હાઇડ્રોજનની સાપેક્ષે 12 ગણો, તો એ શું થશે? 12 ગ્રામ. આ રીતે પરમાણુ ભાર નક્કી કરવામાં આવે છે. આ તમારા નોલેજ માટે, કારણ કે પરમાણુ ભાર એ તમને
परीक्षा में आपी दें कई रीते नक्की कर जयरे परमाणु नु विभाजन शक्य नतु त्यारे कई रीते नक्की करतो तो दरेक भौतिक मूल्यो नक्की करवा माटे प्रायोगिक पद्धतिओ होय छे एनु स्टैंडर्डाइजेशन करवामां आवे छे एनु प्रमाणित करवामां आवे छे आ प्रकारना छे ए प्रयोगो थता होय छे। हवे क्लोरीन नो सरेराश परमाणीय दळ 35.5 यूनिफाइड मास छे। जनरली कोई पण परमाणीय दळ तमे 8मा 9मा 10मा पण एनी गणतरी करी गया छो भणी गया छो घणी वार उपयोग कर्यो छे ए पूर्णांक संख्या में होय छे। हाइड्रोजन नो 8, हीलियम नो 4, कार्बन नो 12, ऑक्सीजन नो 16, सोडियम नो 23, પણ ક્લોરિન નો ક્યારેક લીધો હશે ને ત્યારે 35.5 આવશે। હવે અહીંયા ધારો કે આપણે તો બધું જાણીએ છીએ કે ભાઈ કાર્બન નો પરમાણુ ક્રમાંક 6 છે ને પરમાણુ ભારાંક 12 છે તો એમાં 6 પ્રોટોન છે ને 6 ન્યુટ્રોન છે આ બધા આપણે જાણીએ છીએ। પણ અત્યારે તો પહેલા પાઠમાં આપણે અજાણ્યા બનવાનું છે કે પરમાણુ અવિભાજ્ય છે। આપણે તો જે વૈજ્ઞાનિક કોઈ અભ્યાસ કર્યો એ બધું જાણીએ છીએ પણ અહીં પ્રોટોન ની સંખ્યા 6 અને ન્યુટ્રોન ની સંખ્યા 6 છે એટલે એનો પરમાણુ ભાર 12 થયો। પરંતુ ક્લોરિન માં 35.5 છે તો સ્વાભાવિક એવું થાય કે એમાં પ્રોટોન ન્યુટ્રોન શું અડધા હશે કોઈ એક સંખ્યા? તો કે જ્યારે આ અપૂર્ણાંક જેવી આવે ત્યારે એનો પરમાણુ ભાર છે ને સરેરાશ લેવામાં આવે છે। પણ ક્યારે? ધારો કે હાઇડ્રોજન ના સમસ્થાનિકો છે 1, 2 અને 3, હાઇડ્રોજન ડ્યુટેરિયમ ટ્રિટિયમ। પણ હાઇડ્રોજનમાં એક પરમાણુ દળ ધરાવતા પરમાણુનું પ્રમાણ છે લગભગ 99.98% જેવું, જ્યારે ડ્યુટેરિયમનું પ્રમાણ 0.0156%, અને આનું 10^-15% ટ્રિટિયમ। તો અહીં હું સરેરાશ લેવાની જરૂર નથી, આમાં બહુલક આવી જાય કા એક જ ભાઈ 99.98 તો શું છે પરમાણુય દળ એક વાળું એટલે આમાં સરેરાશ લેવાની જરૂર પડતી નથી। પરંતુ ક્લોરિનમાં શું થયું? તો કે કુદરતમાં મળી આવતા ક્લોરિન છે એના બે સમસ્થાનિકો મળી આવ્યા, ક્લોરિન 35 અને ક્લોરિન 37। કેટલાક ક્લોરિનનો પરમાણુ દળ છે એ 35 માલુમ પડ્યો, કેટલાકનો છે એ 37। કેટલાકનો એટલે કેટલો? તો કે એનું પ્રમાણ હતું 3:1, એટલે કે 75:25। આથી જો હું 35 લઉં, 3:1 છે એટલે એમ સમજી લો કે ટોટલ કેટલા 4, 4 પરમાણુમાંથી 4 ક્લોરિનના પરમાણુ હું લઉં, બરાબર સમજો, તો આનો 35, આનો 35, આનો 35 અને આનો 37। પણ જો હું બધા 4 ના 35 લેખે ગણું તો 140 થાય, એનો પરમાણુ ભાર ને મારે ક્યાંક જરૂર પડી ગણવાની અણુ ભારમાં, તો 140 બધાને 35 લઈ લઉં તો કેટલું થાય? 140 થાય, પાનો ટોટલ મારો તો કેટલો થાય? 142 થશે, કેટલો થશે? 142। તો 2 ગ્રામની ત્રુટિ આવે, એરર આવે, ઓછું થાય। જ્યારે બધાના 37 લેખે ગણું, 37 તો 148 થાય, કેટલા થાય? 148। હકીકતમાં તો કેટલા છે? 3 35 વાળા છે ને 1 37 વાળો, તો બધાના 35 ના લઈ શકું, બધાના 37 ના લઈ શકું, તો શું થશે? તો કે
એમાં જવાબમાં ત્રુટિ આવે, ધન ત્રુટિ અથવા તો ઋણ ત્રુટિ, વધારો કે ઘટાડો આવે। આથી આ સંજોગોમાં શું કરવું પડે તો કે જ્યારે એનું પ્રમાણ 75-25 હોય તો એ સરેરાશ જ લેવું પડે। આથી ક્લોરીનનો પરમાણુ ભાર છે એ સરેરાશ લેવામાં આવે છે। ક્લોરીનનો સરેરાશ પરમાણુ ભાર લેવા તમે મધ્યક ભણી ગયા છો આંકડા શાસ્ત્રમાં, અવલોકનની સંખ્યા ગુણ્યા તેનું મૂલ્ય 3 35 વાળા વત્તા 1 37 વાળો, કુલ અવલોકનની સંખ્યા 3 વત્તા 1 105 વત્તા 37 ભાગ્યા 4 142 ભાગ્યા 4 35.5 યુનિફાઈડ માસ અથવા એટોમિક માસ યુનિટ। તો જ્યારે સમસ્થાનિકોનું પ્રતિશત પ્રમાણ, ટકાવાર પ્રમાણ જુદું જુદું હોય, બહુલક ન મળતો હોય, તો ત્યારે તેવા પરમાણુના પરમાણુ ભાર છે એને કેવા લેવામાં આવે છે, સરેરાશ પરમાણુય ભાર તરીકે લેવામાં આવે છે। તો હવે ખાસ યાદ રાખજો, અને હવે પ્રશ્ન ઉપસ્થિત ના થવો જોઈએ કે ક્લોરીનનું કેમ આવી રીતે અપૂર્ણાંકમાં લેવામાં આવે છે। હવે અથવાની રીતે પણ તમે ગણતરી કરતા શીખડાવું, ટકા લઈને દાખલા તરીકે ક્લોરીનનો સરેરાશ પરમાણુય દળ શોધવાનું છે ને એમાં ટકામાં જ આપ્યા છે, તો અહીંયા શું 75% ગુણ્યા 35, 35 પરમાણુય દળ ધરાવતા પરમાણુની ટકાવારી પ્રમાણ કેટલું છે 75 વત્તા 37 વાળાનું કેટલું પ્રમાણ છે 25, ગુણોત્તર ના આપ્યો હોય ને ટકા આપ્યા હોય, ભાગ્યા કુલ ટકા કેટલા 100, તો સાદરૂપ આપો તો અહીં આનો ગુણાકાર કરશો એટલે 26-25 વત્તા 925 ભાગ્યા 100, યુનિફાઈડ માસ। તો આ રીતે સ્વાધ્યાયમાં પણ છે એ એવો દાખલો આપ્યો છે કે એના પરમાણુય દળ શોધો, સરેરાશ પરમાણુય દળ। તો આજે હોમવર્કમાં ટ્રાય કરજો। તો આ વાત થઈ પરમાણુય દળ અને પરમાણુય દળ એકમ કઈ રીતે પરમાણુ ભાર નક્કી કરવામાં આવે છે। હવે પરમાણુય દળ જુદા જુદા તત્વોના નક્કી કર્યા બાદ આ પણ એકદમ બેઝિક અને સામાન્ય પોઈન્ટ છે, પણ મેં તમને કીધું કે એકદમ તળિયેથી આપણે એકડે એકથી કેમેસ્ટ્રી છે 11th સ્ટાર્ટ કરીએ છીએ। તમે 8, 9, 10 જે ભણ્યા હોય પણ ફરી પાછું એ આપણે રિવાઇઝ કરવામાં આવે છે। મોટાભાગના આ અણુનો આણ્વીય દળ શોધતા આવડતા હશે, પરમાણુ દળ આપી દીધા હોય તો આણ્વીય દળ કઈ રીતે શોધાય, તો કે આણ્વીય દળ બરાબર પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ દળ વત્તા બીજા પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુ દળ વત્તા ત્રીજું તત્વ હોય તો તેની સંખ્યા ગુણ્યા તેનો પરમાણુ દળ। દરેકના પરમાણુય દળ છે આપી દેવામાં આવે છે, પણ આપણે એ રીતે પ્રેક્ટિસ કરવી કે આપણે એ જોવાની જરૂર પડે નહીં। દાખલા તરીકે H2O નો અણુ ભાર કે આણ્વીય દળ, તો અહીં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, હાઇડ્રોજનનો પરમાણુ ભાર આપ્યો હોય 1, ઓક્સિજનનો 16, તો અહીં હાઇડ્રોજનની પરમાણુ સંખ્યા 2 ગુણ્યા તેનો પરમાણુ ભાર 1 વત્તા ઓક્સિજન
एक गुणिया सोल बे वत्ता सोल अठार यूनिफाइड मास H2S नो आण्विक दल हाइड्रोजन की संख्या बे गुणिया तेनो परमाणु भार एक वत्ता सल्फर की संख्या एक गुणिया तेनो परमाणु भार 32 जे आप्यो होय 34 यूनिफाइड मास HNO3 नाइट्रिक एसिड नो आण्विक दल के अणु भार हाइड्रोजन की संख्या गुणिया एनो परमाणु भार वत्ता बीजु तत्व नाइट्रोजन तेनी संख्या गुणिया तेनो परमाणु भार वत्ता ऑक्सीजन की संख्या गुणिया तेनो परमाणु भार एक वत्ता चौद वत्ता सोल तेरी अड़तालीस त्रेसाइड यूनिफाइड मास तो आ रीते छे એ કોઈ પણ અણુનું અણુસૂત્ર જાણતા હોય તો એના ઉપરથી છે આણ્વીય દળ શોધી શકાય. હજી એક બે ઉદાહરણ લઈ લઈએ, પછી તમને સેલ્ફ હોમવર્કની અંદર આપી દઈશ. NH4 ટ્વાઇસ SO4 એમોનિયમ સલ્ફેટ નો આણ્વીય દળ બરાબર ધ્યાન રાખજો. અહીં નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, સલ્ફર છે અને ઓક્સિજન છે. નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન ચાર તત્વો છે. તો અહીં નાઇટ્રોજન કેટલા છે? બે ગુણ્યા તેનો પરમાણુ ભાર 14 વત્તા હાઇડ્રોજન કેટલા છે? 4 × 2 = 8 ગુણ્યા તેનો પરમાણુ ભાર 1 વત્તા સલ્ફર કેટલા છે? 1 × 32 વત્તા 4 × 16 ઓક્સિજનની સંખ્યા 4 × 16 સદરૂપ આપો 28 વત્તા 8 વત્તા 32 વત્તા 16 × 64 ટોટલ કરશો તો 132 યુનિફાઈડ માસ. તો પરમાણુ ભાર આપી દીધા હોય અને રૂટિંગમાં અમુક અમુક તત્વોના પરમાણુ ભાર તમને મોઢે રહી ગયા હશે, પણ આણ્વીય દળ ચોક્કસ રીતે ગણતા આવડવો જરૂરી છે. જો તમારો અણુભાર ખોટો પડ્યો તો આગળ આના પછીના જ લેક્ચરમાં હું મોલ સંખ્યા શોધવાનું સૂત્ર કહીશ. તમને ખ્યાલ પણ હશે મોલ બરાબર દળના છેદમાં અણુભાર. તો અણુભાર ખોટો તો મોલ ખોટા, અને મોલ ખોટા એટલે આખો દાખલો ખોટો. કારણ કે જેમ ખેતીની અંદર પાક, મુખ્ય પાક જેને આપણે મોલ કહીએ છીએ, એ જેટલો અગત્યનો છે એટલો જ અગત્યનો રસાયણ વિજ્ઞાનમાં આ આણ્વીય દળ છે. કારણ કે એના આધારે સાચા મોલ મળે, અને મોલ મળે તો પછી માલામાલ થઈ જાય. એટલે એના માટે અહીં વાવણી જરૂરી છે આણ્વીય દળની. નિગ્લેટ નહીં કરવાનું, ઓય એ તો આવડે ને, આમાં ટોટલમાં ભૂલ થઈ જાય, ગુણાકારમાં ભૂલ થઈ જાય તો ખોટું પડી જાય. બીજું એક ઉદાહરણ આપું તમને. કે ઘણા સૂત્રો છે એ સ્ફટિક જળવાળા હોય. સ્ફટિક જળવાળા શું છે એ હું તમને કહું. H2C2O4 into 2 mol H2O આ છે સ્ફટિક જળ. ઇન્ટુ 2 mol H2O એને સ્ફટિક જળ કહેવાય. આ ઓક્ઝેલિક એસિડ છે, ટમેટામાં જે એસિડ હોય ને એ ઓક્ઝેલિક એસિડ, પણ આને કહેવાય સજળ, એટલે જળયુક્ત. સજળ એટલે જળયુક્ત, જળયુક્ત ઓક્ઝેલિક એસિડ, એનો અણુભાર શોધવાનો છે. તો કઈ રીતે શોધવાનો? તો અહીં ગુણાકારમાં છે તો ક્યાંય ગુણાકાર નહીં આવે. તત્વ ક્યાં છે?
हाइड्रोजन कार्बन ऑक्सीजन तो अही तेनो अणु भार के आणविक दळ शोधवो होय तो बराबर ध्यान राखजो हाइड्रोजन केटला छे बे बे दू चार ने बे छ छ हाइड्रोजन गुणिया तेनो परमाणु भार वत्ता कार्बन केटला छे बे बे कार्बन गुणिया तेनो परमाणु भार बार वत्ता ऑक्सीजन केटला छे ऑक्सीजन चार चार ने उतावड़ में अहीं एक पांच नहीं कर नाखवानुं केटला छे ऑक्सीजन बे बे ने चार छ समझाणु आ टू एच टू नो मतलब बे दू चार हाइड्रोजन छे ने बे ऑक्सीजन छे बे ने चार छ छ ऑक्सीजन गुणिया सोल ओम अमार इन्वर्टेड कोमा आपवुं पड़े नहींतर साइंस जेवुं लागे छ वत्ता चौवीस वत्ता सोल छ छन्नु एक सौ ने छवीस यूनिफाइड मास હવે તમને આપું છું સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10 મોલ H2O ધોવાનો સોડા તો એનો અણુભાર તમે શોધજો અને કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો આ તમને આપું છું સોડિયમ કાર્બોનેટ ઇન્ટુ 10 મોલ H2O ફરીથી આ બેનો અણુભાર શોધી આનો અણુભાર શોધી ગુણાકાર ના કરતા એવું મેં ક્યાંય નથી શીખડાવ્યું હા ભૂલ ના કરો એવું કીધું છે એ ભૂલ નહીં કરવાની કાયા પાણીનો અણુભાર 18 18 36 ગુણ્યા આનો અણુભાર એવું લોજિક તમારી રીતે ના લગાડતા કે ચાલો હું મારી રીતે કરું સમજાય છે દરેક તત્વના પરમાણુની સંખ્યા ગુણ્યા તેનો પરમાણુ ભાર અહીં આપેલ માટે હું સોડિયમનો પરમાણુ ભાર આપી દઉં 23 કાર્બનનો 12 ઓક્સિજનનો 16 હાઇડ્રોજનનો 1 તો આણ્વીય દળ છે એ શોધજો એ સિવાય બીજા પણ હું તમને મટીરિયલની અંદર છે સેન્ડ કરીશ તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ પરમાણ્વીય દળ અણ્વીય દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને એના આધારે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટની અંદર ખૂબ જ અગત્યનો પોઈન્ટ હશે આ પોઈન્ટ ક્લિયર થઈ જાય એટલે નેક્સ્ટ વિડીયો છે એ જોવાનું ભૂલતા નહીં કારણ કે એની અંદર આખા ચેપ્ટરનો બેઝ આવી જશે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જેડબલી નીટ એના માટે હશે અને હું તમને જે આ પોઈન્ટ કરાવું એની અંદર સ્પેસિફાઈ ના કરતો હોય કે આ નીટ કે આ જેનું પણ એ ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન સોલ્વ કરશું કે જો આ નીટમાં પૂછાયેલો છે અને એ હું સોલ્વ નહીં કરું તમે જ સોલ્વ કરશો હું ખાલી એ પોઈન્ટ તમને ક્લિયર કરાવી દઈશ અને એના આધારે જે તે ક્વેશ્ચન છે કે ભાઈ આ નીટમાં પૂછાયેલો હાલો સોલ્વ કરો પહેલાં તમે સોલ્વ કરશો પછી હું એની અંદર સોલ્વ કરાવીશ પણ તમે એમ કહેશો કે ના અમે જ સોલ્વ કરી નાખશો ખ્યાલ આવી ગયો તો એકાગ્રતાપૂર્વક છે એ દરેક વિડીયો છે સ્ટડી કરો કાંઈ પણ ડાઉટ્સ હોય તો એ પૂછી શકે છે દરેકનું સોલ્યુશન મળશે ઓકે થેન્ક યુ સાંઈરામ